હાલો બધા, હાલો આ વિડીયો હવે રણજીત આવશે મને લો હાલો મધુવંતી ડેમે અમે બેઠા છીએ. આ મેંદેડા થી મેંદેડા ને તાલાળા ની વચ્ચે છે. મેંદેડા થી 15 કિલોમીટર ગીર માં સાસણ ને તાલાળા ની વચ્ચે, એટલે બહુ મોટો વિશાળ ડેમ છે જેની અંદર મગરો પણ એટલી બધી છે. ઘરણાઓ અહીંયા પાણી પીવા આવતા હોય, સાંજના સમયે સિંહ પણ આવે છે. અને એકદમ એટલું સરસ મજાનું આ બધું લોકેશન છે, ગીરનો વિસ્તાર છે. નીરવ મારા મિત્ર સરવૈયા સાહેબ પ્રોફેસર ગાંધીનગર સરકારી કોલેજમાં છે, એમના ભાણિયા છે. અને કુદરતી એ તો ગાંધીનગર અમે જઈએ ત્યારે ગાંધીનગર તો અમારે કંઈ એરોડ્રામે જવાનું હોય કે કોઈ પણ કામ હોય તો એમની અવિરત સર્વિસ હોય. જો મગર આવેલી જાય જો, એટલે જો ઉપર જાય મગર છે. ઉપાડી દીધું માછલું. હરણ બહુ છે અહીંયા, દરેક વખતે અમે આવીએ ત્યારે હોય જાય. અમે તો કરી લીધું કા બાંધા છે વારા એક એક થાંભલીમાં, ઉપર ક્યાંય નથી બાંધ્યા. એનું કારણ શું ઓલા ભાઈ ને ખબર હશે એ નથી વિચારી. સર તમે વિચારો, હું તમને કારણ આપું પછી કહું. મને પરફેક્ટ સમજાઈ ગયું હું કમે છે. એટલા માટે પણ કોણ અડે નહીં, એટલે એ કયો કોણ અડે, એને કોણ આવે એની પાસે, કોણ ઘસે. ભેંસ ભેંસ આયા હે ના, ભેંસો એ ભેંસ ભેંસ મગર નથી આવી અરે રસ્તો કે કે લઈને આવજો બધી જઈએ.
જીસનો આવાજ આવો પાણી લઈને ગામમાં આવે છે આપણે જેનું પાણી આપણા છોકરાઓ શહેર માંથી ગામડે જાય ને પાણી ભેગું લેતા ભેગું લેતું જવું પડે છે આવું આ પાણી બધું પીવું આપણે જો અવેડાનું પાણી પીતા નાના હતા ત્યારે આ પાણી ઘણી વખત આવું પાણી પી લેતા નથી મળતું જો નદી નીકળતી હોય તો શું કરું ખબર વચ્ચે વાળી હિરણ નદી નું ઝરણું નીકળે ને એ ઝરણા માં ધીમે કરીને એકાદ વાટકો રાખવાનો આમ કઈ ભરી લેવાનું પણ એ પાણી મીઠું લાગે કોઈ રવિવાર ના રજા ના દિવસે આપડી મોટી ફરજ બને છે કારણ કે આ જે પ્રકૃતિ નો ખોડો છે ને એ તો આપડે આને રખ આ શીખવાડ એ તો જ ખબર પડે આ લોકો જો આમાં છોકરા ખોવાણા છે જુનાગઢ જવાનું બરાબર અને પછી સાંજ ના લગભગ ગણતરી રાત માં નીકળી જઈશ રાત રાતે લગભગ નીકળી જ નીકળે બાકી કાલ કાલ તો છે કાલ થી રાત માં નીકળે તો સવારે ગાંધીનગર પહોંચી જાય આપ જે સર્વે સાઈડ ને યાદ 100% જીશુ લો આપણે જીશુ એ નીચે આવ્યા જે અમે બપોર નું ભોજન ત્યાં લીધું હતું ટિફિન સાથે અને આજે અમે અમારા ફામે બસ પહોંચવાની તૈયારીમાં છીએ હમણાં પહોંચી જઈશું અહીંયા બહુ સીન હોય કા ચલો આવી ગયું આપણું ફાર્મ રસ્તા બસ્તા કેવા સાફ કર્યા જો આ કોણ અહીંથી વિતરું છે કાંઈ નહીં ફરજ આણે શાકભાજીનું બહુ સરસ કર્યું છે અસલમે જો એવો બહુ મસ્ત છે શાકભાજી થાય હા જોવા જાઓ ખાતર નાખ્યું જો એમણે અસલમે જો ઓમાં ખાતર નાખ્યું શાકભાજી વેવું છે અહીંયા
આ થાંભલા ખોળી ને વાડોલિયું સરસ કર્યું. ઓલે સાળિયું લેવા હોત ને તો ભૂલી ગયા આપણે, તો એને દઈ દે. ધોરિયો સરસ કર્યો, આમાં શાકભાજી ખૂટશે નહીં એટલું સરસ થાય. મિત્રો આની અંદર અમારે ઓર્ગેનિક શાકભાજી કરવું છે, હતું આમ તો થોડું ઘણું, પણ હવે આ અમારે એક મિત્ર જેવો અસલમ મળ્યો છે, અહીંયા બધી ખેતીવાડી સંભાળે છે અને એને સરસ મજાનું આ થોડુંક ખુલ્લાની અંદર આટલું શાકભાજી માટે કરેલું છે. આમાં કદાચ વાવી દીધું હોય, વાવવાનું બાકી હોય મને ખબર નથી, પણ સરસ મજાનું પેકિંગ કર્યું છે, વાડોલિયું કર્યું છે, જનાવર ન આવે એટલા માટે. જો આમાં રીંગણીનો એક ક્યારો હોય તો કેવડો થાય, ટમેટીનો ક્યારો કેવડો થાય, ધાણાનો કેવડો થાય, મેથીનો કેવડો થાય, કેટલા ક્યારા છે, જો ઓલી બાજુ નાના નાના ક્યારા છે, મરચી, આમાં બધું થશે. ગુવા ઉપર બધું વેલાવાળું શાક થાય, વેલાવાળું સાઈડમાં થાય બધું, અને આમાં આ બધું થશે. જિષ્ણુભાઈ હવે આપણે છે ને થોડુંક મોડું થયું આ વખતે, આ ઓક્ટોબર મહિનામાં આવી દીધું, ઓક્ટોબર નવેમ્બરમાં તોટણ થવા માંડ્યું હોત, શિયાળામાં સરસ થાય, પણ હવે મોડું થયું, પણ છતાંય સારું કર્યું છે, ભલે મોડું કર્યું. મોર સરસ ફૂટે છે, કૂણો કૂણો કૂણો, ટોયચું બધી ફૂટી ગઈ છે. આ સરસ મજાનો મોર છે આ વર્ષનો, તંદુરસ્ત એકદમ. ગઈ વખતે લોકડાઉનમાં મેં આટલો મોર આવ્યો હતો, આનાથી થોડોક મોટો થઈ ગયો હતો. ફેબ્રુઆરીમાં લોકડાઉનમાં આવ્યા હતા અને જૂન સુધી રોકાણા હતા, એટલે કે મોર ફીટો ત્યાંથી કેરી થઈ ત્યાં સુધીનું અમે બધું એ બધું જોયું હતું. શું થયું બેટા, ફૂટવાની તૈયારી થઈ ગઈ? ખેડૂત થઈ ગયો તું જીષ્ણુ? જીષ્ણુ તું ખેડૂત થઈ ગયો? સરસ મજાના મોર ફૂટે છે. પછી આપણે જો આ જ મકાનની અંદર આપણે છે ને કેરીના ઢગલા કરવાના છે, હો, અને અહીંયા ખોખા ભરવાના છે, હો જીશું, અને કેરી ખાવાની છે. કેરી બહુ ભાવે, ભાવે ને કેરી? હે, કેસર કેરી મસ્ત. ખાડા તો કરવાના જોઈએ ને, ખાડા કરાય આપણે આજે, આપણે આવતીકાલે સવારે છે ને જીશું, આપણે માટીનું સ્નાન કરવાનું છે, માટી થેરેપી, હો કાલે. જિષ્ણુ શું કરે બેટા તું? એટલે આમ કરવાનું શું છે એ તો મને કે, શું આવી છે? કેરી? એટલે કેરી કેમ હો ભાઈ? પછી ઈ કેરી પણ તું અત્યારે વાવીશ તો કેરી થાહે કઈ? તું તો મોટો થઈ જાય, ખાય ક્યારે તું? હે, કે નાનો છો એટલે વાવી દે, એટલે મોટો થાય ત્યારે આંબા થઈ જાય. આંબા એવી રીતના બાપા એવા આવ્યા છે જીષ્ણુ, આંબા છે ને બેટા, નાના હતા તો એવું જ
હા એમ આવો જ ખાડો કરીને વાવતા અમે હું દાદા બે હા અરે વાહ મારી દીકરી શું કરે તું અરે વાહ સફાઈ કરશો હા બાર ફેંકી આવું બારું ફેંકી આવું જા અરે વાહ 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 નિરવ શાંતિ હોય છે જ્યારે આપણે કેટલાય ઘોંઘવાટમાંથી શહેરમાંથી આપણે આવી શાંતિમાં આવીએ, નિસર્ગના ખોળે આવીએ, કુદરતના ખોળે આવીએ, ત્યારે આ શાંતિ આપણને ખરેખર પ્રભાવિત કરી જાય, સ્પર્શી જાય છે. અમારું જીસું અત્યારે જો આવીને માટી વીખી છે, વીખવા લાગ્યો છે. અમારા જે અસલમભાઈ અહીંયા માણસ છે એને પણ સફાઈ બહુ સરસ રાખી, શાકભાજી વાવ્યું છે, આ રાત્રિ માટે કેમ્પ ફાયર માટેના લાકડા પણ મૂકી દીધા છે. હું જ્યારે આવતો હોય ત્યારે એણે લગભગ આ બધી વ્યવસ્થા કરી જ રાખેલી હોય છે. બાળકોને પણ અહીંયા ખૂબ મજા આવે. લગભગ અમે 15-20 દિવસે એકાદ વખત આવી જતા. વિશ્વા કેવું ગમે અહીં બેટા? મજા આવે ખરેખર. તો આ બાળકો હોય ને એના માટે થઈને અમારે આમ તો રવિવારની જવાબદારી અથવા તો રજાની જવાબદારી મોટી હોય છે. શું હોય છે, આપણે એવું માનતા હોઈએ છીએ કે સ્કૂલ શાળાઓની અંદર છોકરાઓ ભણી લે એટલે આપણી ફરજ પૂરી થાય છે, આપણે એને ભણાવી દઈએ. એટલે હકીકતમાં વાલીની સૌથી મોટી ફરજ કે મોટી જવાબદારી જો કોઈ હોય તો રજાના દિવસે બાળકોને જે પ્રકૃતિનું ભણતર આપવું, પ્રકૃતિનો પાઠ ભણાવવો, ક્યાંક લઈ જવા એવી જગ્યાએ કે જ્યાં નિશાળમાં જે ન મળતું હોય એવી બધી વસ્તુ, એવી બધી જગ્યા ઉપર લઈ જવા, ખાસ વચ્ચે કુદરત હોય, પંચતત્વો હોય, ખુલ્લું આકાશ હોય, સરસ મજાનો વાયુ, કુદરતી પવન હોય, સરસ મજાની પૃથ્વી તત્વ એટલે કે માટી હોય, આવા બધા વાતાવરણમાં બાળક જો ફરે રખ કેટલું ગાઢ સપણ છે આ કુદરત સાથે. શહેરમાંથી ઘોંઘવાટમાંથી અને આપણે એકદમ વ્યસ્ત લાઈફમાંથી જ્યારે 15-20 દિવસે 10 દિવસે આવા વાતાવરણમાં આવીએ છીએ ત્યારે આ શાંતિ એટલી બધી આમ પ્રભાવી લાગે છે, એટલી બધી આમ અહેસાસ કરાવે છે, અદ્ભુત શાંતિનો અહેસાસ થાય છે. એટલે મિત્રો, નિસર્ગ છે ને, નિસર્ગ કુદરત, એ તો કુદરત છે. વર્ષો જૂનું આપણું ગાઢ સખપણ આ કુદરત સાથે રહ્યું છે. માનવ જાતનો ભૂતકાળ જોઈએ તો આમાં મોટી થઈ છે અને આમાં ખૂબ સંઘર્ષ કરીને અને આપણા જીનેટિકની અંદર પણ ખોલીએ તો કદાચ પ્રકૃતિ સાથે આપણું જેટલું ગાઢ સખપણ રહ્યું છે એટલું અન્ય કોઈ તત્વ સાથે નથી રહ્યું. એટલે રવિવારનો દિવસ અથવા રજાનો દિવસ હોય એ આપણા માટે ખૂબ મહત્ત્વનો છે, આપણા બાળકો માટે ખૂબ મહત્ત્વનો છે. આપણે શું માનીએ છીએ, સ્કૂલ શાળાઓની અંદર બાળકને એડમિશન લઈ લઈએ અને ભણાવી દઈએ એટલે આપણી ફરજ પૂરી થાય એવું માનીએ છીએ. રજાના દિવસે પ્રત્યેક વાલીની ફરજ અને જવાબદારી ખૂબ મોટી છે. આ દિવસે આપણે આપણા બાળકને પ્રકૃતિ પાસે લઈ જવું જોઈએ, આપણી આંગળી પકડી એને પ્રકૃતિ બતાવવી જોઈએ. પંચતત્વો, જ્યાં ખુલ્લું આકાશ હોય, ખુલ્લી હવા હોય, શુદ્ધ હવા, કુદરતી હવા હોય, માટી હોય, પૃથ્વી તત્વ હોય, આવા વાતાવરણમાં લઈ જઈ, નદી હોય, પાણી હોય, અને પ્રકૃતિનો પરિચય કેળવવો જોઈએ. બાળક પ્રકૃતિ સાથે પ્રકૃતિને ખૂંદવો જોઈએ, પ્રકૃતિમાં મોટો થવો જોઈએ. આજકાલ આપણે શહેરના બાળકો પ્રતિકાર શક્તિ વિહીન થતા જાય છે, એની પાછળનું કારણ શું છે કે હવે આપણે નળિયાવાળા મકાનની અંદર આપણું બાળક સૂતું નથી, ઠંડીનો અહેસાસ એમને થતો નથી, ગરમીનો અહેસાસ કરતા નથી. એના કારણે જ્યારે એની પ્રતિકાર શક્તિ વિકસવી જોઈએ એ જેવી રીતે વિકસવી જોઈએ એવી રીતનો એનો વિકાસ થતો નથી. ધૂળ, માટી, ગારો આવું કંઈ વિખતા નથી એટલે જેવા જમ્સ, નવા નવા જમ્સ શરીરમાં પ્રવેશે અને શરીર એની સામે પ્રતિકાર શક્તિ શીખે આવું આપણા બાળકોને હવે શીખવા મળતું નથી. અમે નાના નાના હતા ત્યારે તરસ લાગે તો જ્યાં ઢોર પાણી પીતા અવેડાનું, એ અવેડાનું પાણી પણ પી લેતા.
ઘાટ ઘાટના પાણી પીને અને પ્રતિકાર શક્તિથી ભલે માંદા પડતા હોઈશું બહુ ત્યારે, પણ પ્રતિકાર શક્તિ અદ્ભુત રહેતી. આજના બાળકો પ્રતિકાર શક્તિ વગરના છે એમ કેવું તો કહી શકાય. એની પાછળનું કારણ કે એને આપણે જે એવા પ્રોટેક્શનમાં રાખીએ છીએ, એવી સુવાળી જગ્યાએ રાખીએ છીએ, એવી હૂંફાળી જગ્યાએ શિયાળામાં હીટર રાખીએ, ઉનાળામાં એસી રાખીએ, એટલે બાળકનો જે વિકાસ થવો જોઈએ ને એ વિકાસ નથી થતો. ખાસ કરીને એના શરીરમાં આપણે ખબર છે વેક્સિન એટલે શું, વેક્સિન આવે ત્યારે શું હોય છે, વેક્સિન એટલે એવી વસ્તુ કે બહારના જગતના કોઈ દુશ્મન શત્રુઓ છે એનો પરિચય, આપણા શ્વેતકણો રક્તકણો આપણી જે પ્રતિકાર શક્તિ એને આપવો કે ભાઈ બહાર દુનિયા આવી છે, લડવું હોય તો આની સામે આમ લડી શકાય. આપણે નાના હતા, અમે નાના હતા ત્યારે આવી લડાયો અમારું શરીર આપમેળે કુદરતી રીતે જ લડી રહેતું. એટલે સ્વસ્થતા ન રાખવી, બાળકોને ગમે એવું પાણી પીવડાવવું, ગમે ત્યાં રખડાવે એવું નહીં, પણ કુદરતમાં બાળક ભટકવો જોઈએ, રખડવો જોઈએ, અલગારી રખડપટ્ટી થવી જોઈએ. અને બાળક તો ક્યાં રખડે, રજાના દિવસે આપણી આપણી મોટી ફરજ સમજીને આપણે એની આંગળી પકડીને જો એને આપણે કુદરતમાં લઈ આવીએ. એવું નથી કે ફાર્મ હોય આપણું પોતાનું તો જ આપણે ત્યાં બાળકને લઈ આવી શકીએ. ઘણા બાગ બગીચાઓ નદી ઝરણા જંગલ આવા હોય છે કે ત્યાં જાહેર હોય છે, આપણે જઈ શકીએ. અમે દાખલા તરીકે જૂનાગઢમાં છીએ તો હું દર વખતે ફાર્મે જ આવું એવું નથી. જૂનાગઢના ગિરનારના જંગલની અંદર બોરદેવી છે, ઝીણા બાવાની મઢી છે, સરખડીયા હનુમાન છે, કોઈ પણ જગ્યાએ જટાશંકર છે, બાળકોને લઈ જઈએ, ફેરવીએ, પ્રકૃતિ બતાવીએ, ચરતી ચરતો ભગ, અમે કુદરતમાં રખડીએ, આપણને પણ ઘણું બધું જાણવા જોવા મળે અને સ્ફૂર્તિ રહે, ચૈતન્ય રહે અને બાળકોને પણ રહે. પ્રકૃતિ એક એવું તત્વ છે કે જ્યાં માણસ સમાજમાં ખંડિત થયેલો હોય, જ્યાં ઘાયલ થઈ ગયો હોય અને આ પ્રકૃતિમાં આવીને બેસે ને તો આ પ્રકૃતિ એને સાતા આપે, નવપલવિત કરી દે, પાછો ઊભો કરે. આવું કંઈક તત્વ આ પ્રકૃતિમાં છે. કારણ કે આપણે માનવજાત છે ને, માણસ મરે છે, આપણું જીન્સ મરતું નથી, જીન્સ તો પેઢી દર પેઢી વિકસતું જાય છે. આ વિકસેલું જીન્સ આપણા શરીરમાં જે પડ્યું છે એનો અતીત, એનું ગાઢ સગપણ આ પ્રકૃતિ સાથે છે, ગાઢ સગપણ છે. એટલે મિત્રો, હવે હું આવા એપિસોડ બનાવું છું ને, જે આ વાડીઓમાં આવું છું ને, એ હું યુટ્યુબમાં એટલા માટે મૂકું છું, મારો હેતુ એક જ છે કે તમારા ઘરના બાળકોને આ પ્રકૃતિ બતાવજો, અહેસાસ કરાવજો. હું આજે અહીંયા આવ્યો છું, ગઈકાલે શુક્રવારે નીકળ્યો હતો જૂનાગઢથી મધુવંતી ડેમે. અમે બપોરે અમારા ટિફિનો લઈને આવ્યા હતા જયમાં, ત્યાં સાંજે તાલાળા રોકાણો મોટા ભાઈને ત્યાં. આજે શનિવારના દિવસે પણ હું મારી ફામે આવેલો છું, કોલેજે રજા રાખેલી છે મેં આજે મારા માટે, અને આવતો દિવસ રવિવારનો પણ હું અહીંયા રોકાઈશ. રાત્રે કેમ્પ ફાયર કરીશું, બાળકોને બધું બતાવીશું, રાત્રે સિંહના હૂકવાના અવાજ આવશે એ બતાવીશ, રાત્રે શેરડીના રાબડા હોય, ગોળ બનાવવાના જે નાના ખેતરોમાં રાબડા હોય છે, ફેક્ટરી જે નાની નાની, એમાં પણ બાળકોને હું લઈ જઈશ. સિંહ હશે તો સિંહનો પણ દર્શન કરાવીએ અમે, ઘણી વખત સિંહ દીપડો મળી જાય ઘણી વખત, કારણ કે એ લાઈવ અમે નથી મૂકી શકતા, અમારી વાડીની અંદર હોય ક્યારેક, ઘણી વખત જોવા મળે છે સિંહ. આ બધું અભ્યાસ છે, આપણો બાળકોનો અભ્યાસ, અને બાળકોને આપણે ભણાવવાની ફરજ સ્કૂલ શાળા આપી દઈએ એટલે પૂરું નથી થતું, આપણી પણ પોતાની એક ફરજ છે. રજાના દિવસે મિત્રો, જે વાલીઓ છે, આપણી મોટી ફરજ, મોટી જવાબદારી અને ગંભીર જવાબદારી ઉપાડવાની છે રવિવારના દિવસે. કારણ કે આ રવિન્દ્રનાથ ટાગોર કહેતા કે આ પ્રકૃતિ છે ને એ બાળકોનું મોટું પુસ્તક છે, મોટામાં મોટો શિક્ષક છે. એટલે આ શિક્ષક ઘણું બધું આપતો હોય છે બાળકોને. પ્રકૃતિમાં બાળક ફરતો હશે ને, રખડતો હશે ને, ત્યારે પ્રકૃતિમાંથી ઘણું બધું શીખી લેશે. તમે જુઓ, ખેડૂતના છોકરાઓ, મજૂરના છોકરાઓ કોઠા સૂજવાળા હોય છે, એની પાછળનું કારણ શું છે? પ્રકૃતિ આવું બધું ભણાવતી હોય છે. આજકાલ આપણા શહેરના બાળકો ગામડાનું પાણી નથી પી શકતા મિત્રો, શરમની વાત છે. કારણ કે આપણે એને મિનરલ વોટર પાયું છે, આરો પ્લાન્ટનું પાણી જ આપણે પાયું છે. વાંધો નથી, ખૂબ ક્ષારવાળું પાણી હોય ત્યારે આપણે આરો પ્લાન્ટનું પાણી પાઈએ, બરાબર છે. આમ છતાં જ્યારે આપણે એને બહુ સુવાળા કરીએ છીએ, એ સુવાળા ન કરવા જોઈએ. એક સમય એવો આવશે હવે આ પેઢીનો, અત્યારે વિદેશી લોકો આપણે ત્યાં આવે ને તો એનું પોતાનું પાણી લઈને આવે છે, અથવા તો મિનરલ પાણી જ પીવું પડે છે.
આપણે ત્યાં પહોંચી ગયા છીએ. આપણા આ બાળકો છે ને એ ગામડે જશે ને જો 8 દિવસ ગામડાનું પાણી પીશે ને તો એને શરદી થઈ જશે, માંદા પડી જશે, ઝાડા ઉલટી થઈ જશે. કારણ કે શરીરને શીખવાડ્યું જ નથી કે ઘાટઘાટના પાણીઓ છે અને પીવા જોઈએ. એટલે મિત્રો, હું એમ નથી કહેતો તમે હાવ રફ બનો, પણ હાવ ટફ ન બનો. બાળકોને હાવ ટફ નહીં બનાવો, સુવાળા નહીં બનાવો, અપ ટુ ડેટ નહીં બનાવો. લાઇનસર બાળક હાલતો હોય, લાઇનમાંથી ચૂકે નહીં, આવો બાળકને નહીં બનાવો. બાળક ભલે થોડોક તોફાની થાય, ભલે થોડોક રખડું થાય, ભલે થોડોક ગંદો રહે. ગંદો મીન્સ માટી વિકતા. અટાણના બાળકને વિચાર કરો, શહેરના બાળકને એમ કહીએ ને બૂટ ન પહેર્યા હોય, શૂજ ન પહેરાવીને કંઈ અહીંથી અહીંયા આવું તો એ માટીમાં પગ નથી મૂકતો. એમને પોતાને લાગે કે હું આમાં પગ ન મૂકી શકું, મેં તો કંઈ નથી પહેર્યું, હું કેમ આવું. ગામડાના છોકરાને એવું કંઈ મનમાં છે જ નહીં. એટલે આ જે સિમ્પટમ્સ જોવા મળે છે નવા બાળકોમાં, ડેન્જર છે આ. કારણ કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. બાળકનું જો પહેલું જ વર્ષ હોય, જે જન્મીને પહેલું વર્ષનું બાળક હોય, એને આપણે કોઈ દી ઠંડી લાગવા ન દઈએ. કારણ કે નાનપણની અંદર છે ને બાળકનું શરીર હોય ને પ્રતિકાર શક્તિ ભણતું હોય છે. અને ભણવા માટે કોઈ બાળકને આપણે કહીએ લેશન નથી આપવું અને ભણાવવું છે, એને પુસ્તક નથી આપવું ને એને ભણાવવું છે, અને એને સ્લેટ નથી આપવી, પેન નથી આપવીને ભણાવવું છે, તો આવું શક્ય નથી. એમ આપણું શરીર જ્યારે પ્રતિકાર શક્તિ શીખે છે ત્યારે એને શિયાળો મળવો જોઈએ, એને ઉનાળો લેશનમાં મળવો જોઈએ, એને વર્ષા ઋતુની મોસમની અંદર પલળવા માટેનું લેશન મળવું જોઈએ. પલળશે, શરીરને પાણી અડશે તો ખબર પડશે શરીરને અંદરને કે આ બહારની કઈ વસ્તુ હતી અને એની સામે આપણે શું કરી શકીએ. એટલે શરૂઆતના શિયાળાઓ, શરૂઆતના ઉનાળાઓ, તમે જુઓ આ બહુ સાચું છે. બે ભાઈઓ હોય ને, એમાં એક ભાઈને ઠંડી બહુ લાગતી હોય, ખાસ કરીને મોટા ભાઈને ઠંડી બહુ લાગતી હોય છે, અમારું માર્ગ કરેલું છે. નાના ભાઈને ઠંડી ઓછી લાગતી હોય. આપણા પહેલાંના સમાજમાં શું હતું, મોટો ભાઈ હોય ને, બે ભાઈ હોય એમાં મોટો ભાઈ એટલે પહેલાં ખોળાનો છોકરો હોય ને, એને સાચવવાનો બહુ હોય. એને શિયાળામાં પહેલો દીકરો આવ્યો હોય એટલે માતા એને બહુ સાચવતી હોય, પણ બીજા દીકરામાં પછી એટલી બધી માતા કેર ન લેતી હોય. એટલે એને શિયાળો ખાધો હોય, ઉનાળો ખાધો હોય, બધું એમને, એટલે એની પ્રતિકાર શક્તિ વધારે હશે, માંદો ઓછો પડતો હશે અને લઘરા જેવો હશે. અને મોટો છોકરો છે ને એ થોડોક એને ઠંડી વધારે લાગતી હશે, જીવનભર લાઈફ ટાઈમ ઠંડી લાગે. એનું કારણ શું છે કે નાનપણમાં જ્યારે એની પ્રતિકાર શક્તિ લાગતી હતી ત્યારે એને ઠંડી ખાવા નથી દીધી. મમ્મીએ એને પોઢાડી ઓઢાડી અને ઢબૂરીને રાખ્યો હોય છે. એટલે ઢબૂરવાના હોય બાળકોને કાનેથી અને એટલી બધી ઠંડી જાય અને પેલી ભરાણી થઈ જાય ત્યાં સુધી આપણે ક્રૂર નિષ્ઠુર નથી થવાનું, પણ વિવેક બુદ્ધિથી થોડોક ઉપયોગ કરીને આપણા બાળકોને કુદરતનું પ્રકૃતિનું શિક્ષણ મળી રહે, આવું કંઈક વિચારવું જોઈએ. હું આ વખતે એક જ નહીં, 15-20 મિનિટના 2-3 વિડીયો બનાવીશ. કારણ કે એક વિડીયો તો મને એમ છે અહીં પહોંચ્યો એનો પૂરો થઈ જશે. હવે ભાગ બીજામાં હું બીજું કંઈક આપીશ. થેન્ક યુ.